અમરેલી એસટી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, બે ના મોત. ભચાઉ તાલુકાના વંધ ગામે સ્વચ્છતા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું. સમાચારોમાં ફરી એક વખત આપનું સ્વાગત છે. હવે જોઈએ સમાચારો વિગતવાર. ગાંધીનગર જિલ્લાની સહીજ ગ્રામ પંચાયત દ્વારા તલાટીનો સત્કાર સમારંભ યોજાયો. ગાંધીનગરના સહીજ ગ્રામ પંચાયતમાં એમજે ઠક્કર તલાટી તરીકે ફરજ બજાવતા હતા. તેઓએ ગ્રામમાં સારી એવી કામગીરી કરી પોતાની નામના મેળવી હતી. હાલમાં તેઓની બદલી દંતાલી ગામમાં થતા નવા તલાટી તરીકે આઈ કે ખત્રીની નિમણૂક કરાઈ છે, જેના આગમનની ખુશીમાં સહીજ ગ્રામજનો દ્વારા સત્કાર સમારંભનું આયોજન કરાયું હતું. ધારીના ગોપાલ ગ્રામમાં આવેલ ઓપી જાટકીયા હાઈસ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ કરવામાં આવ્યું. વર્તમાન સરકાર શિક્ષણને ઉત્તેજન મળે તેવા બધા જ પ્રયાસો કરતી હોય છે, ત્યારે ધારીના ગોપાલ ગ્રામમાં આવેલ એપી જાટકીયા સ્કૂલ દ્વારા વિદ્યાર્થીનીઓને શાળાએ આવવા જવામાં મુશ્કેલી ન પડે તે હેતુથી સાયકલ વિતરણ કરવામાં આવ્યું હતું. સાવલિયા ઓપી જાટકીયા હાઈસ્કૂલ ઇન્ચાર્જ આચાર્ય ધોરણ 9 બહેનોને સરસ્વતી સાધના અંતર્ગત 19 બહેનોને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું. સાથે સરપંચશ્રી, ગામના આગેવાન, આંબડીના આચાર્ય સાહેબ દરેક હાજર હતા. રિપોર્ટર અશોક મણવર, લોક ફરિયાદ ન્યૂઝ, અમરેલી. અમરેલી નજીક એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતા બે વ્યક્તિઓના મૃત્યુ થયા છે, જ્યારે 20 વધુ વ્યક્તિઓ ઘાયલ થયા છે. અમરેલીના વરપસડા નજીક એસટી બસ અને ટ્રક ધડાકાભેર અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં બે લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા, જ્યારે 20 વધુ લોકોને ઈજા પહોંચી હતી. આ તમામ ઈજાગ્રસ્તોને 108ની મદદથી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રિપોર્ટર અશોક મણવર, લોક ફરિયાદ ન્યૂઝ, અમરેલી. બાબરા તાલુકા ભાજપ દ્વારા મુખ્યમંત્રીના જન્મદિવસ નિમિત્તે બાળાઓને ચોકલેટ તથા નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું. બાબરા તાલુકા ભાજપ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે બાબરાની કન્યા શાળાની બાળાઓને નોટબુક, પેન તથા ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના અગ્રણીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ગુજરાત રાજ્યના લોકલાડીલા માનનીય સંવેદનશીલ મુખ્યમંત્રી એવા માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, ભારતીય જનતા પાર્ટીના અમારા વરિષ્ઠ આગેવાન, એમનો જન્મદિવસ હોવાથી બાબરા તાલુકા ભારતીય જનતા પાર્ટી મંડળના અધ્યક્ષ ભાઈ શ્રી નીતિનભાઈ રાઠોડની આગેવાનીમાં બાબરા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ભાઈ શ્રી ઉનાભાઈ મલકાણ અને ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ સાથે મળી અને બાબરાની કન્યા શાળાની અંદર ધોરણ 1-5માં અભ્યાસ કરતી મિશન વિદ્યા અંતર્ગત જે દીકરીઓ આવે છે તેમને આજે મીઠું મોઢું કરાવી અને નોટબુક, પેન્સિલ, રબર અને બિસ્કિટ ને ચોકલેટ્સ એને જરૂરી ઉપયોગી એવી શિક્ષણ માટેની બુક વિતરણ કરી અને તાલુકા ભારતીય જનતા પાર્ટી આજે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો જન્મદિવસ વધાવી રહી છે. તાલુકા ભારતીય જનતા પાર્ટી દીકરીઓને આ ગિફ્ટ આપી અને વિજયભાઈ રૂપાણી સાહેબના વધારે આયુષ્ય માટે, દીર્ઘ આયુષ્ય માટે, સારા સ્વાસ્થ્ય માટે અને તેમને સારી રીતના પ્રભુ આ ગુજરાત રાજ્યને સુખી સમૃદ્ધ કરવા માટેની શક્તિ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ. રિપોર્ટર ગોરધન દાફડા, લોક ફરિયાદ ન્યૂઝ, બાબરા. ભચાઉ તાલુકાના વોંધ ગામે સ્વચ્છતા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા હેલ્થ ઓફિસ સામખિયાળી વોંધ ગામે સ્વચ્છતા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્વચ્છતા અભિયાનમાં ગ્રામજનો તથા શિક્ષકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ ઉપરાંત ગ્રામજનોને ઘરમાં ક્યાંય ખુલ્લી ટાંકીઓ ન રાખવામાં આવે જેથી મચ્છરોનો ઉપદ્રવ ઘટાડી શકાય અને સ્વચ્છતાને લગતું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. રિપોર્ટર રાણાભાઈ આહિર, લોક ફરિયાદ ન્યૂઝ, ભચાઉ, કચ્છ. બાબરાના રાયપર ગામમાં શેખ સાહેબનો વિદાય તેમજ સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાયપર ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા શેખ સાહેબ આજે પોતાની સેવા નિવૃત્તિ લેતા હોય અને ગામમાં સારી એવી નામના મેળવી હોય ગામ લોકોએ આજે તેઓનો સન્માન સમારંભ યોજ્યો હતો તથા ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા મોમેન્ટ અને શાલ ઓઢાડી શ્રી શેખ સાહેબનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓની નિષ્ઠાવાન કામગીરીને બિરદાવી હતી. શેખભાઈ અમારા ગામમાં 7.5 વર્ષ નોકરી કરી અને
પક્ષપાત વિના, કોઈ સાહેબનો પક્ષપાત, નાનામાં નાનો માણસ જાય તો દાખલો કોઈ પણ હોય. રિપોર્ટર ગોરધન દાફડા, લોકફરિયાદ ન્યૂઝ, બાબરા. તો બીજી તરફ અંજાર તાલુકાના મેઘપર બોરેચી ગામે સ્વચ્છતા માત્ર કાગળ પર. અંજાર તાલુકાના મેઘપર બોરેચી ગામે સ્વચ્છતા માત્ર કાગળ પર જોવા મળી રહી છે. ઠેર ઠેર ઉકરડાના ઢગલા અને ગંદકી જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે અંજાર તાલુકામાં સૌથી મોટી હદ અને આવક ધરાવતી પંચાયતો હોવા છતાં સફાઈ બાબતે બેદરકારી જોવા મળે છે. એક તરફ સ્વચ્છતા અભિયાન બાબતે સરકાર પ્રયત્નશીલ છે, ત્યારે આ પ્રકારની બાબત સામે આવતા લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. સફાઈ જોવા નથી મળતું, એના વિશે શું કહેશો? સફાઈ ચાલુ છે કરવાની. જગ્યા જગ્યાએ ઉકેળા ઢગલા, ગટરો છલાયેલી પડી, સ્કૂલની બાજુમાં ગ્રાહકનો હુકમ મળ્યો છે, હવે કરાવી નાખશે. કેટલા સમયમાં? અઠવાડિયા. હા, તો કેટલી ગ્રાન્ટ આવે? 70,000 રૂપિયા હર મહિને? ના, 3 મહિનાના ભેગા આવે, 2-2 મહિને. હા, તો આટલા બધા ઉદ્યોગો છે આજુબાજુ મેઘપર સીમમાં, પણ ગામનો જેવો વિકાસ જોઈએ એવો જોવા નથી મળતો. એનું શું મોટો પ્રશ્ન એ છે કે ગૌચર જમીન, ગૌચર જમીન ક્યાં? તમારે જો ગાયું ગૌશાળા ગામની ક્યાં ચરવાય? ગૌચર છે નહીં અહીંયા. શ્રી સરકાર તો ઘણી જમીન બોલે. શ્રી સરકાર હશે. રિપોર્ટર ભરત ઠાકોર, લોક ફરિયાદ ન્યૂઝ, અંજાર. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. આવા જ સમાચારો માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. RJT લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ, અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.